સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. વડોદરા શહેરની દીપક નાઇટ્રેટ કંપની દ્વારા અનાથ બાળકોને સાથે રાખી આજે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગરીબ અને અનાથ બાળકોને સામાન્ય રીતે વાર તહેવારે ભેટ આપવામાં આવતી હોય છે, પરંતુ આવા ગરીબ અને અનાથ બાળકોમાં કોઈને આપવાની ભાવના ઉદ્ભવે તેવા ઉમદા હેતુસર આજરોજ વડોદરાની દીપક નાઇટ્રેટ લિમિટેડ કંપની દ્વારા અને મોતીરાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ગરીબ અને અનાથ બાળકોને સાથે રાખી નાતાલ પર્વની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દીપક નાઇટ્રેટ લિમિટેડ કંપનીના કર્મચારીઓ, અધિકારીઓ તેમજ સેન્ટાક્લોઝની વેશભૂષામાં બાળકો અને નાતાલ પર્વની ઉજવણી કરી હતી. રાજ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અહીંયા સુદામાપુરીના અમારા બાળકોને લઈને આવ્યા છે અને એ લોકોએ અહીંયા ખૂબ એન્જોય કર્યું. અને સૌથી મહત્ત્વની અને સૌથી ગમે એવી વાત એવી હતી કે અત્યાર સુધી અમે જેટલી પણ જગ્યાએ લઈને ગયા ને ત્યાં બાળકોને લોકો આપતા હતા, આજે અમારા બાળકોએ લોકોને આપ્યું છે. અને એ વસ્તુ જે એમનામાં ઇનબિલ્ડ થશે અને કોઈને આપવાની ભાવના પણ એમનામાં ક્રિએટ થશે અને આ એટમોસ્ફિયર જોઈને અમે એમને એવું સમજાવી શકીશું કે એ લોકોને અમે ભણાવીએ તો છે રેગ્યુલરલી, પણ એમને એવું ક્યારેય નથી સમજાવી શકતા કે ભણ્યા પછીનું ભવિષ્ય શું છે. કારણ કે એ લોકો કાયમ એવું જ જોતા હોય છે કે ભણ્યા પહેલાંનું ભવિષ્ય શું છે, એ જ એમના પેરેન્ટ્સને એ લોકો ભણેલા ગણેલા હોતા નથી. તો એ અમને સૌથી વધારે અહીંયા આગળ ગમ્યું અને બાળકોએ એ વસ્તુને બહુ સરસ રીતે એન્જોય કરી અને એ ખુશી કંઈક અલગ જ હતી જે એમને આપવાથી મળી. આઈ એમ ડૉક્ટર પ્રશાંત રાવ એન્ડ આઈ એમ હેડ એચઆર ફોર દીપક નાઇટ્રેટ એન્ડ ઓન ધીસ ફેસ્ટિવ ઓકેઝન આઈ વિશ લોટ ઓફ ગ્રેટ થિંગ્સ. વી યુ નો વી નોટ ઓનલી સેલિબ્રેટ હેપીનેસ બટ વી આર હિયર ટુ ક્રિએટ લોટ ઓફ હેપીનેસ એટ વર્ક પ્લેસ. થેન્ક યુ, થેન્ક યુ. દીપક નાઇટ્રેટ એક એવી કંપની છે કે જે સમાજમાં રહીને એમની એક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોય છે, તો સમાજમાં જે કંઈ બી અંગો છે એમની સાથે રહીને કોઈક આવા સારા એવા તહેવાર કે મોટા દિવસોમાં અમે સાથે રહીને એમની સાથે ઉજવીએ છીએ. આ બેસિકલી ક્રિસમસના પર્વના નિમિત્તે અમે એક થોડુંક અમારા એમ્પ્લોઈઝમાં પણ એક જાગૃતિ લાવવા માગીએ છીએ કે જે આપણે પેલા પંચાલ મેડમે કીધું એ રીતે કે ખાલી લેવું એ મહત્ત્વમાં નથી હોતું જીવનમાં, આપવું એ પણ મહત્ત્વની વાત હોય છે. સો એ મેસેજ અમે પ્રસારવા માગીએ છીએ.